નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તને એજ્યુકેશન કેમ્પસ દ્વારા આપણે જે ઓનલાઈન વિડીયો ટીચિંગની પ્રક્રિયા શરૂ છે તેમાં વિષય વિજ્ઞાન. વિજ્ઞાન વિષયમાં આપણે વિદ્યાર્થી મિત્રો ત્રણ પાઠ છે પૂર્ણ કરેલ છે અને ચોથા પાઠની સમજૂતી આપણે આના આગળના પિરિયડમાં મેળવેલી છે. પાઠ છે ઉષ્માનું પ્રસરણ. આપણે જે ઉષ્મા છે, ગરમી છે, એક તરફથી બીજી તરફ કઈ રીતે પ્રસરણ કરે છે. ઉષ્મા પ્રસરણના ત્રણ પ્રકાર હતા, ઉષ્મા વહન, ઉષ્મા નયન ને ઉષ્મા વિકિરણ. એના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આ પિરિયડમાં આપણે પાઠ ચાર એના વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા એ છે આપણે શ્વામાં લખશું. ખાસ સૂચના વિદ્યાર્થી મિત્રો કે તમે સારા અક્ષરે તમારી શ્વા પોથીમાં લખજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પ્રશ્ન પહેલો, વિકલ્પ. વિદ્યાર્થી મિત્રો પાઠ ચાર પ્રશ્ન પહેલો, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો વિદ્યાર્થી મિત્રો પહેલો વિકલ્પ આપણો છે, તાપમાનનું માપન કરતા સાધનને ખાલી જગ્યા કહે છે. ચાર વિકલ્પ છે, એ બેરોમીટર, બી થર્મોમીટર, સી વોલ્ટામીટર અને ડી વજનનું. તો વિદ્યાર્થી મિત્રો આપણા શરીરનું અથવા તો કોઈ પણ પાણી છે, દૂધ ગરમ છે એનું ટેમ્પરેચર માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? વિદ્યાર્થી મિત્રો આપણે પાઠમાં સમજ્યું કે કોઈ પણ તાપમાન હોય એનું માપન કરવા માટે થર્મોમીટર વપરાય છે. તો જવાબમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? બી. અને આપણે ખાલી જગ્યામાં પણ લખશું વિદ્યાર્થી મિત્રો કે થર્મોમીટર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે બીજો વિકલ્પ, થર્મોમીટરની સપાટી પરનું અંકન સેલ્સિયસ માપક્રમ હોય છે જે ખાલી જગ્યા વડે દર્શાવાય છે. હવે આપણે સેલ્સિયસ આખું નથી લખતા, આપણે એની જગ્યાએ શું લખીએ છીએ? તો કે અંશ સેલ્સિયસ, એસ અંશ, સી અંશ, એમ અને એન ટી. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે સેલ્સિયસ એટલે એસ ન થાય પણ શું થાય? સી. તો અહીંયા જવાબમાં શું આવશે? અંશ સેલ્સિયસ એટલે સી. અહીંયા આપણે લખશી સી. ત્યારબાદ ત્રીજો વિકલ્પ, ક્લિનિકલ થર્મોમીટરથી ખાલી જગ્યાથી ખાલી જગ્યા સુધીનું તાપમાન માપી શકાય છે. હવે ક્લિનિકલ થર્મોમીટર એટલે કે દર્દીને તાપમાન માપવાનું થર્મોમીટર, લેબોરેટરીમાં એટલે ડોક્ટર પાસે વપરાતું થર્મોમીટર. તો વિદ્યાર્થી મિત્રો તેમાં ક્યાંથી ક્યાં સુધી હોય આપણે પાઠમાં સમજ્યા, ક્યાંથી ક્યાં સુધી હોય? તો કે 35 થી 42. તો અહીંયા એ છે 15 થી 32, 0° સેલ્સિયસ થી 42° સેલ્સિયસ, સી 25° સેલ્સિયસ થી 42° સેલ્સિયસ કે ડી 35° સેલ્સિયસ થી 42° સેલ્સિયસ. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ડી. અહીંયા ખાલી જગ્યામાં પણ આપણે લખશી 35° સેલ્સિયસ થી 42° સેલ્સિયસ ત્યાં સુધીનું જ માપન છે એ થર્મોમીટરમાં હોય છે. ત્યારબાદ આપણે ચોથો જોઈએ, ક્લિનિકલ થર્મોમીટરમાં કયા માપક્રમ દર્શાવેલ હોય છે. હવે ક્લિનિકલ થર્મોમીટર છે એમાં કયો માપ હોય છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે થર્મોમીટર જોયું તો એમાં માત્ર અંશ સેલ્સિયસ, માત્ર એફ એટલે શું કીધું તું મેં? તો કે ફેરનહીટ. સી અંશ સેલ્સિયસ અને ફેરનહીટ બંને કે ડી અંશ ટી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે થર્મોમીટર જોયું એમાં અંશ સેલ્સિયસ અને ફેરનહીટ બંને છે, પણ ભારતની અંદર છે અંશ સેલ્સિયસ છે એને જ આપણે મહત્વ આપવામાં આવ્યું છે. પણ થર્મોમીટરના માપક્રમમાં બંને હોય અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટ. તો આપણે જવાબમાં લખશી સી. ત્યારબાદ છે પાંચમું, થર્મોમીટરમાં કયું પ્રવાહી વપરાય છે? તો વિદ્યાર્થી મિત્રો મેં કીધું હતું કે થર્મોમીટરની અંદર એક પ્રવાહી હોય છે. તો કે એ છે પાણી, બી રંગીન પાણી, સી અભિરંજક કે ડી પારો. હવે વિદ્યાર્થી મિત્રો પારો છે એ અપવાદ રૂપે એને શું કહેવાય છે? પ્રવાહી કહેવાય છે. હકીકતમાં એ શું છે? ઘન છે. તો અહીંયા જવાબમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? ડી પારો. ત્યારબાદ છઠ્ઠો વિકલ્પ, માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? મેં કીધું હતું કે આપણું ટેમ્પરેચર સામાન્ય રીતે કેટલું હોય છે. તમે ગમે ત્યારે તમે તમારું સામાન્ય એટલે શરીરનું ટેમ્પરેચર માપો તો કેટલું હોય? તો કે એ 37° સેલ્સિયસ, બી 70° સેલ્સિયસ, સી 27° સેલ્સિયસ કે ડી 0
7 અંશ સેલ્સિયસ. તો વિદ્યાર્થી મિત્રો કેટલું હતું? તો કે હંમેશા કોઈ પણ વ્યક્તિનું તમે ટેમ્પરેચર માપો તો સામાન્ય ટેમ્પરેચર કેટલું હોય? 37 અંશ સેલ્સિયસ. તો જવાબમાં શું આવશે? એ. ત્યારબાદ સાતમો વિકલ્પ, બે નામ આપ્યા છે, આદિત્ય અને ક્રિષ્ના શરીરનું તાપમાન માપ્યું. તો આદિત્યના શરીરનું તાપમાન 98.6 ફેરનહીટ અને ક્રિષ્ના શરીરનું તાપમાન 37 અંશ સેલ્સિયસ થયું. તો નીચેનું કયું વિધાન સાચું છે? હવે એકનું આપણને ફેરનહીટમાં આપ્યું આદિત્યનું, અને એકનું શેમાં આપ્યું છે? સેલ્સિયસમાં. તો કયું વિધાન સાચું છે? તો કે આદિત્યના શરીરનું તાપમાન ક્રિષ્ના શરીરના તાપમાન કરતા ઓછું છે. એમ કે છે કે આદિત્યનું ક્રિષ કરતા ઓછું છે. બી જોઈએ, આદિત્યના શરીરનું તાપમાન સામાન્ય છે. તો કે એનું 98.6 છે, તો કે સામાન્ય છે. સી જોઈએ, બંનેના શરીરનું તાપમાન સામાન્ય છે. તો કે બંનેનું સામાન્ય છે. અને ડી, બંનેને તાવ છે. તો વિદ્યાર્થી મિત્રો, જો ફેરનહીટમાં 98.6 છે, એ સેલ્સિયસમાં 37 અંશ સેલ્સિયસ જેટલું જ થાય છે. એટલે 37 અંશ સેલ્સિયસ અને ફેરનહીટમાં 98.6 અંશ સેલ્સિયસ એ સામાન્ય વ્યક્તિનું ટેમ્પરેચર છે. તો બંનેના શરીરનું તાપમાન કેવું છે? સરખું છે. તો અહીંયા શું આવશે? સી. કારણ કે 98.6 પણ એને તમે સેલ્સિયસમાં ફેરવો, એટલે કે દાખલો કરી અને સેલ્સિયસમાં ફેરવો તો કેટલું આવે? 37. અને 37 છે એ સામાન્ય વ્યક્તિનું ટેમ્પરેચર છે. તો બંનેના શરીરનું તાપમાન સામાન્ય છે. ત્યારબાદ જોઈએ આઠમું, સામાન્ય રીતે લેબોરેટરી થર્મોમીટરની રેન્જ ખાલી જગ્યાથી ખાલી જગ્યા હોય છે. હવે આપણે મનુષ્ય હતા તો એના શરીરનું કેટલું હતું વિદ્યાર્થી મિત્રો? તો કે 35 અંશથી 42 અંશ સેલ્સિયસ. તો લેબોરેટરીની અંદર જે થર્મોમીટર છે એની રેન્જ કેટલી હોય છે? તો કે એ -10 અંશ સેલ્સિયસ, -110 અંશ સેલ્સિયસ, -10 અંશ સેલ્સિયસ અને +110 અંશ સેલ્સિયસ. સી છે, +10 અંશ સેલ્સિયસ અને 110 અંશ સેલ્સિયસ, 10 અંશ સેલ્સિયસ અને -110 અંશ સેલ્સિયસ. તો વિદ્યાર્થી મિત્રો, આપ જવાબમાં શું આવશે? મેં સમજાવ્યું તું કે બી, -10 અંશ સેલ્સિયસ થી 100+10 અંશ સેલ્સિયસ, માઇનસ એટલે કે ઋણ બાજુ, ઋણ થી ઘન 110 સુધી એનું ટેમ્પરેચર હોય છે. ત્યારબાદ જોઈએ નવમો, રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની તાવડીની કળાઈના તળિયે તાંબાનું સ્તર લગાડેલું હોય છે, તેનું કારણ શું છે? હવે મમ્મી રસોઈ બનાવે છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે જોજો સ્ટેનલેસ સ્ટીલની જે તળવાની કળાઈ હોય છે, જેમાં મમ્મી તમને ચિપ્સ પેટીસ સમોસા એવું તળી દે, એની કળાઈની તળિયે તાંબાનું એક સ્તર હોય છે. તમે જોજો શું કામ હોય છે? તો કે એ તાંબાનું તળિયું કળાઈને વધુ મજબૂત આપે છે. આવી કળાઈ રંગીન જણાય છે. સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે. સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબાને સાફ કરવું સરળ છે. તો વિદ્યાર્થી મેં સમજાવ્યું હતું કે જે તાંબુ છે, લોખંડ છે, એલ્યુમિનિયમ છે, આ બધા શું છે? તો કે ઉષ્માના સુવાહક, જલ્દીથી ગરમ થાય છે. આથી એમાં જે તેલ મૂકેલું છે એ પણ જલ્દી ગરમ થાય. તો કયું આવે? સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબુ ઉષ્માનું સુવાહક છે. જવાબમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? સી. ત્યારબાદ જોઈએ આપણે દસમો, સૂર્યમાંથી આવતી ઉષ્મા આપણા સુધી ખાલી જગ્યાના કારણે પહોંચે છે. આપણી પાસે ઉષ્મા પ્રસરણની 3 રીત હતી, ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ. એ 3માંથી સૂર્યમાંથી આવતા કિરણ આપણા સુધી કેવી રીતે પહોંચે છે? તો મેં વિદ્યાર્થી મિત્રો આપણને સમજાવ્યું હતું કે એક પણ માધ્યમની જરૂર પડતી નથી, અને એ ઉષ્મા સેના દ્વારા આવડી ગયું ને? શું આવશે? ઉષ્મા વિકિરણ. તો અહીંયા આપણે લખશી સી, અને અહીંયા લખશી આપણે જવાબમાં ઉષ્મીય વિકિરણ. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો 11મો, આઈસ્ક્રીમમાં લાકડાની ચમચી ડુબાડતા ચમચીનો બીજો છેડો. હવે આઈસ્ક્રીમમાં તમે ચમચી ડુબાડો તો એનો બીજો છેડો છે એમાં શું અસર થાય છે? તો એ ઉષ્મા વહનની પ્રક્રિયાની લે ઠંડો પડશે, ઉષ્માનની પ્રક્રિયા વડે ઠંડો, નયનની પ્રક્રિયા વડે ઠંડો પડશે, ઉષ્મા વિકિરણની પ્રક્રિયા વડે ઠંડો પડશે કે ઠંડો પડતો નથી? તો વિદ્યાર્થી મિત્રો શું આવે? તો કે તમે આઈસ્ક્રીમમાં ચમચી મૂકો તો ચમચીના બીજા છેડા ઉપર કાંઈ અસર થતી નથી, કારણ કે ચમચી ઓલરેડી કેવી હોય છે? ઠંડી હોય છે. તો અહીંયા આપણે લખી શકીએ ઠંડો પડતો
नथी, जवाब में आवशे डी। त्यारबाद बारमो विकल्प छे, उष्मा प्रसरणने कई प्रक्रिया में माध्यमनी जरूर नथी। माध्यम एटले के एक जगह थी बीजी जगह जवा माटे वच्चे जे माध्यम, मारो अवाज आपणे क्लास में होय अने मारो अवाज तमारा सुधी पहोंचे तो वच्चे हवानुं माध्यम छे। तो उष्मा प्रसरणनी त्रण रीत हती, उष्मा वहन, उष्मा नयन अने उष्मा विकिरण। एमां त्रणमांथी क्या प्रसरणमां माध्यमनी एटले के वच्चे माध्यमनी जरूर नथी पड़ती? विद्यार्थी मित्रों आवड़ी गयो ने मैं समझाव्युं तो शुं आवे? तो के उष्मा विकिरण। तो शुं आवशे? सी। सूर्यना किरण आपणा सुधी पहोंचे छे तो वच्चे एक पण माध्यम नथी एटले शुं आवशे? सी। त्यारबाद तेरमो विकल्प, 30° સેલ્સિયસ तापमान वाला 1 લિટર पानी ने 50° સેલ્સિયસ तापमान वाला 1 લિટર पानी साथ मिश्र करता बनता मिश्रणन तापमान खाली जगह हो। 30° સેલ્સિયસ तापमान वालू अने 50° સેલ્સિયસ तापमान वालू पानी मिक्स करे छे तो एनु टेम्परेचर केटलू होय? तो के 80° સેલ્સિયસ। 50° સેલ્સિયસ थी वधु परंतु 80° સેલ્સિયસ थी ओछू। 20° સેલ્સિયસ के 30° સેલ્સિયસ थी 50° સેલ્સિયસ वच्चे। तो आपणे गरम कर्युं 30° સેલ્સિયસ अने 50° સેલ્સિયસ तो एनु वच्चेनुं जोईए तो जवाबमां शुं आवे? विद्यार्थी मित्रो डी। त्यारबाद जोईए 14મો विकल्प, 40° સેલ્સિયસ तापमान धरावता लोखंडना गोळाने 40° સેલ્સિયસ जेटलू तापमान धरावता पानी में मुकवामां आवे तो शुं थाय? हवे 40° સેલ્સિયસ तापमान लोखंड छे, लोखंड ने 40° સેલ્સિયસે गरम कर्युं एने पाछुं 40° સેલ્સિયસ पानी में मुकवामां आवे तो गोळा उपर शुं असर थाय छे? तो आपणे जोईए ए उष्मा गोळाथी पानी तरफ वहे छे, एटले उष्मानो गोळो छे ई पानी तरफ जाय छे। उष्मा गोळाथी पानी तरफ के पानीथी गोळा तरफ वहेशे नहीं तो एम बीमा एवं कहवा मागे छे, गोळो छे लोखंडनो गोळो पानी तरफ नथी जातो अने पानी गोळा तरफ नथी जातो, बंने स्थिर छे। सी, उष्मा पानीथी गोळा तरफ वहे छे, एटले उष्मा छे गोळो छे ई पानीथी, एटले के उष्मा गरम पानीथी पानी छे ई गोळा तरफ जाय छे, गोळा तथा पानी बंनेनुं तापमान वधशे। तो के बंनेनुं तापमान वधे छे। हवे विद्यार्थी मित्रों खास लोखंड 40° સેલ્સિયસ છે અને પાણીનું પણ કેટલું છે? તો કે 40° સેલ્સિયસ। તો બંનેનું સરખું હોય તો બંને એકબીજા તરફ જતા નથી તો જવાબમાં શું આવશે? વિદ્યાર્થી મિત્રો બી। ત્યારબાદ જોયું વિદ્યાર્થી મિત્રો 15મો, આદિત્ય, ક્રિશ અને ત્રેજસ ત્રણ વિદ્યાર્થી મિત્રો છે। ત્રણ મિત્રો ઉનાળાની બપોરે ઘરની બહાર રમે છે। આદિત્યએ સફેદ શર્ટ, ક્રિશે લાલ શર્ટ અને તેજસે કાળો શર્ટ પહેરેલો છે તો ગરમી કોને લાગે? તો વિદ્યાર્થી મિત્રો આપણે એક પ્રયોગ કરેલો હતો કે કાળા કલરનો ડબ્બો છે અને સફેદ રંગનો ડબ્બો, બંનેમાં પાણી ભરેલું હોય તો કયા રંગનો ડબ્બોનું પાણી વધુ ગરમ થાય? તો વિદ્યાર્થી મિત્રો આ તો તમને ખબર છે કયો કલર છે એ ઉષ્માને વધુ શોષે, તો કે આદિત્યને, ક્રિશને, તેજસને કે ત્રણેયને સરખી લાગે? તો વિદ્યાર્થી મિત્રો સફેદ શર્ટ, સફેદ છે ઉષ્મા શોષતું નથી, એટલે તમે ઘણીવાર જુઓ તમે સફેદ રંગના કપડાં પહેરી તડકામાં જાઓ તો તમને ગરમી લાગતી નથી। ક્રિશે લાલ પહેર્યો છે એટલે એને પણ ઉષ્માનું શોષણ થતું નથી, જ્યારે તેજસે કાળો, કાળો કલર ઉષ્માનું શોષણ વધુ કરે એટલે એને વધુ ગરમી લાગે છે, તેથી જવાબમાં શું આવશે? વિદ્યાર્થી મિત્રો સી, તેજસને। ત્યારબાદ જોઈએ 16મો, 4 ટુકડાઓને સૂર્યપ્રકાશમાં 1 કલાક રાખવામાં આવે તો કયો ટુકડો વધારે ગરમ છે? હવે 4 ટુકડાઓ છે એમાંથી કયો ટુકડો તમને વધુ, 4 ટુકડા જો નીચે મુજબ, એક લોખંડનો, બીજો કાચનો, સી લાકડાનો, ડી પ્લાસ્ટિકનો। તો વિદ્યાર્થી મિત્રો લાકડું અને પ્લાસ્ટિક છે એ ઉષ્માનું અવાહક છે, ગરમ થતું નથી। હવે કાચ અને લોખંડ થાય પણ કાચ કરતા લોખંડ છે એ વધુ ગરમ થાય છે, એટલે લોખંડનો ટુકડો છે એ વધુ ગરમ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા 16 વિકલ્પ છે એ પૂર્ણ થાય છે। ત્યારબાદ આપણે જોઈએ હવે પ્રશ્ન બીજો, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો ઉકળતા પાણીનું તાપમાન માપવા માટે ખાલી જગ્યા પ્રકારનું થર્મોમીટર વાપરી શકાય નહીં। જો ખાસ જોજો, નહીં એમ નથી કીધું કે ક્યુ થર્મોમીટર વપરાય, વપરાય આવે તો ક્યુ આવે લેબોરેટરી અથવા તો સામાન્ય થર્મોમીટર, પણ અહીંયા નહીં ક્યુ ન વાપરી શકો તમે, તો કે દર્દીનું ક્યુ આવે વિદ્યાર્થી મિત્રો, તો કે ક્લિનિકલ થર્મોમીટર છે એ તમે વાપરી શકો નહીં, કારણ કે ગરમ પાણીમાં ક્લિનિકલ થર્મોમીટર તમે મૂકો
તો એ તૂટી જાય છે, કારણ કે પાણી 101 સેલ્સિયસે ગરમ થાય છે, જ્યારે ક્લિનિકલ થર્મોમીટર છે એ 421 સેલ્સિયસ સુધી જ માપ બતાવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજી ખાલી જગ્યા, હવામાન ખાતું ખાલી જગ્યાની મદદથી તાપમાન માપે છે. હવે હવામાન ખાતું છે, જેમ મેં આપણે વાત કરેલી હતી કે દરેક ને માપવા માટે થર્મોમીટર, રૂમનું ટેમ્પરેચર માપવા માટે પણ થર્મોમીટર છે, એમ હવામાન વિભાગવાળા પણ થર્મોમીટરનો ઉપયોગ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો મેં કીધું હતું કયો ઉપયોગ કરે છે, સરસ આવડી ગયું ને, તો કે મહત્તમ લઘુત્તમ થર્મોમીટર. મહત્તમ લઘુત્તમ એટલે કે વધુ અને ઓછું તાપમાન માપવા માટેનું થર્મોમીટર વપરાય છે. ત્યારબાદ ત્રીજો વિકલ્પ, ત્રીજી ખાલી જગ્યા, ઉષ્માના મંદવાહકો ખાલી જગ્યા કહેવાય. મંદવાહકો એટલે કે જે ઉષ્માનું પ્રસરણ સરળતાથી કરતા નથી, જેમ કે છે લાકડું, પ્લાસ્ટિક, એ બધાને શું કહેવાય, તો કે અવાહક કહેવાય. શું? અવાહકો, જેમાંથી ઉષ્મા પસાર થતી નથી. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા, દિવસના ભાગમાં સમુદ્રના પાણી કરતા જમીન ઝડપથી ખાલી જગ્યા થાય. બે ઓપ્શન છે, ગરમ કે ઠંડી. હવે દિવસ છે તો સમુદ્રના પાણી કરતા જમીન છે એ કેવી હોય, તમે સમુદ્ર કિનારે ગયા હોય તો પાણી તમને ઠંડુ લાગશે, પણ જો જમીન ઉપર પગ મૂકશો તો કેવું લાગશે વિદ્યાર્થી મિત્રો, ગરમ. આપણે એના વિશે આપણે આગળ જાણ્યું, દરિયાઈ લહેર અને ભૂમિય લહેર. ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા, આપણે શિયાળામાં રૂમ હીટરની સામે બેસીએ છીએ ત્યારે આપણે ખાલી જગ્યા દ્વારા જ ઉષ્મા મેળવતા હોઈએ છીએ. હવે આપણે જ્યારે તમે શિયાળામાં રૂમનું હીટર આવે ગરમ થાય એ માટે, એના માટે તમે એની સામે બેસો તો ઉષ્મા પ્રસરણની કઈ રીતથી તમે એ મેળવો છો, તો શું આવે, વિકિરણ. ત્યારબાદ છે છઠ્ઠી ખાલી જગ્યા, ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ચમચી રહેલી હોય તો તેમાં ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા ઉષ્માના બીજો છેડા સુધી પહોંચે છે. આ વિદ્યાર્થી મિત્રો, ગરમ દૂધમાં તમે ચમચી મૂકો એટલે ચમચી છે એ ગરમ થાય છે, પણ એ કઈ પ્રસરણથી, તો કે ઉષ્મા વહનથી, એક જગ્યાએથી બીજી જગ્યાએ ઠંડી બાજુથી એનું પ્રસરણ છે એ થાય છે, ગરમ વસ્તુ બાજુથી ઠંડી બાજુ એનું પ્રસરણ થાય એને ઉષ્મા વહનની પ્રક્રિયા કહે છે. આના વિશે આપણે પ્રયોગ જોયો હતો ઉષ્મા વહનમાં, કે તમે જે સળિયો હતો એમાં મીણબત્તીના નાના નાના ટુકડા આપણે જોયા, એ ટુકડા છે એ એક પછી એક મીણબત્તી સળગાવતા નીચે પડે છે, એટલે ગરમ તરફથી ઠંડા તરફ પ્રસરણ કરે એ ઉષ્મા વહન. ત્યારબાદ છેલ્લી સાતમી ખાલી જગ્યા, ખાલી જગ્યા રંગના કપડા હળવા રંગના કપડા કરતા ઉષ્માનું શોષણ વધુ કરે છે. કેવા રંગના કપડા છે તો એ ઉષ્માનું શોષણ વધુ કરે, તો કે ઘેરા રંગના, એટલે જે કલર કેવા હોય છે, ઘેરા રંગના, જેમ કે કાળો કલર છે, બ્લુ કલર છે, એ બધા કલર છે એ ઉષ્માનું શોષણ છે એ વધુ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ખાલી જગ્યા છે એ પૂર્ણ થાય છે. તમે સારા અક્ષરે શ્વાપોથીમાં લખજો. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન ત્રણ, ખરા ખોટા. પહેલો જ ખરા ખોટું, ભારતમાં સેલ્સિયસ માપક્રમને સ્વીકારવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા વિધાનો ખરા કે ખોટા, એમાં પહેલું ભારતમાં, મેં પહેલાં કીધું હતું કે ભારતમાં થર્મોમીટરની ઉપર બે હોય છે, ક્યાં ક્યાં હોય છે, તો કે ફેરનહીટ અને સેલ્સિયસ. તો એમાં કોને વધુ મહત્વ આપવામાં આવ્યું હતું, તો કે સેલ્સિયસને. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો, રાઈટ. ત્યારબાદ છે બીજો વિકલ્પ, સોરી બીજો ખરા ખોટું, થર્મોમીટરના ઉપયોગ પહેલા અને પછી તેને યોગ્ય સાફ કરવું જોઈએ. થર્મોમીટર એક વ્યક્તિએ યુઝ કર્યું પછી બીજી વ્યક્તિ યુઝ કરે તો એને બરાબર સાફ કરવું જોઈએ, સાચું ને, કારણ કે એક વ્યક્તિના મોઢાના જમ્સ છે નો સાફ કરી અને બીજી વ્યક્તિના મોઢામાં મૂકીએ તો એ જમ્સ છે એના મોઢામાં પણ જાય છે, આથી યોગ્ય રીતે સાફ કરવું. ત્યારબાદ ત્રીજું ખરા ખોટું, ક્લિનિકલ થર્મોમીટર વડે ગરમ દૂધનું તાપમાન માપી શકાય છે. માપી શકાય વિદ્યાર્થી મિત્રો, આવડી ગયું ને, ન માપી શકાય, કારણ કે ક્લિનિકલ થર્મોમીટર છે એનું ટેમ્પરેચર 35 અંશ સેલ્સિયસથી 42 અંશ સેલ્સિયસનું હોય, જ્યારે દૂધ છે એ ગરમ છે તો એ કેટલા અંશે ગરમ થયું હોય, તો કે 80 અંશ સેલ્સિયસ અથવા તો 100 અંશ સેલ્સિયસે ગરમ હોય, તો અહીંયા શું આવશે, રોંગ. ત્યારબાદ ચોથું ખરા ખોટું, વિવિધ હેતુઓ માટે એક જ થર્મોમીટર વપરાય
છે વિવિધ હેતુઓ માટે, તો કે પાણી ગરમ કરવા, દૂધ છે પાણી ગરમ હોય એનું માપવા માટે, દૂધ ગરમ હોય એ માપવા માટે, આપણા શરીરનું તાપમાન માપવા માટે, બધા હેતુ માટે એક જ વપરાય ન વપરાય વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો? રોંગ. ત્યારબાદ પાંચમો, સમાન તાપમાન વાળા બે પદાર્થો વચ્ચે ઉષ્માનું વહન થાય છે. હવે સમાન તાપમાન વાળા બે પદાર્થો છે તો બંને વચ્ચે ઉષ્માનું વહન થાય છે, તો કે ના, ન થાય, એક સરખું થાય નહીં, થાય પણ કેવું થાય વિદ્યાર્થી મિત્રો? અલગ અલગ. ત્યારબાદ છઠ્ઠું, બધા જ ગરમ પદાર્થો ઉષ્માનું વિકિરણ કરે છે. બધા જ ગરમ એટલે જે જે ગરમ પદાર્થ હોય એ ઉષ્માના પ્રશ્નનું વિકિરણ કરી શકે છે. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? રાઈટ, કારણ કે એ ઉષ્માનું વિકિરણ કરે છે. તો અહીંયા આપણા ખરા ખોટા પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. તમે વાંચી અને તમારી જાતે લખવાનો પ્રયત્ન કરજો. ત્યારબાદ આપણે જોઈએ યોગ્ય રીતે જોડકા જોડો. અવિભાગ છે એમાં આ પ્રશ્ન આપેલા છે, બ વિભાગમાં આપણે એનો જવાબ ગોતી અને અહીંયા લખવાનો છે. તો પેલું આપણે જોઈએ, ભૂમિય પવનો વહે છે. માં ચાર ઓપ્શન છે, ભૂમિય પવન છે ઉનાળામાં, શિયાળામાં, દિવસ દરમિયાન કે રાત્રિ દરમિયાન ભૂમિ ઉપર, તો કે ભૂમિની હવા લઈ, અને એ ક્યારે, તો કે રાત્રિ દરમિયાન. તો અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો? ડી. દરિયાઈ પવનો વહે છે, તો દરિયાઈ પવન ક્યારે વહે, તો કે દિવસે. દરિયાઈ પવન એટલે કે પાણી છે એ ઠંડુ હોય છે અને જમીન છે એ ગરમ હોય છે, તો એ દરિયાઈ લહેર છે એ દિવસ દરમિયાન છે એ વહે છે. ત્યારબાદ છે, ઘેરા રંગના વસ્ત્રો પસંદગી પામે. હવે આપણી પાસે બે જ ઓપ્શન છે, ઉનાળામાં કે શિયાળામાં. ઘેરા રંગના વસ્ત્રો આપણે ક્યારે પહેરીએ વિદ્યાર્થી મિત્રો? તો કે શિયાળામાં, કારણ કે શિયાળામાં આપણને હૂફની જરૂર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું આવશે જવાબમાં? બી. હળવા રંગના, ચોથું છે, હળવા રંગના વસ્ત્રો પસંદગી પામે છે. હળવા એટલે કે સફેદ ને એવા રંગના આપણે વસ્ત્રો ક્યારે પહેરીએ? તો કે બહુ તડકો હોય ત્યારે. તો કે ક્યારે? તો કે ઉનાળામાં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોડકા છે એ પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પાંચ. હવે જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પાંચ છે એ વર્ગીકરણ છે. માગ્યા મુજબ વર્ગીકરણ કરો. તમને અહીંયા નીચે આપેલા છે ઉષ્મા સુવાહક ને ઉષ્મા અવાહક, એના વિશે આપણે જોયું. ઉષ્મા સુવાહકની વ્યાખ્યા શું હતી વિદ્યાર્થી મિત્રો? તો કે જેમાંથી સરળતાથી ઉષ્મા પસાર થઈ એને સુવાહક કહેવાય, જેમાં સરળતાથી ઉષ્મા પસાર ન થાય એને અવાહક કહેવાય. તો નીચે કેટલા નામ આપ્યા છે? લોખંડની ચાવી, તાંબાનો સળિયો, પ્લાસ્ટિક, લાકડું, એલ્યુમિનિયમ, એબોનાઇટનો સળિયો અને પ્લાસ્ટિકની પેન. તો વિદ્યાર્થી મિત્રો આમાં ક્યાં સુવાહક છે અને ક્યાં અવાહક છે આપણે એ આપણે લખવાનું છે. તો સુવાહક એટલે જેમાં જે વસ્તુ સરળતાથી ગરમ થાય. તો પેલું છે લોખંડની ચાવી, તો લોખંડ સરળતાથી ગરમ થઈ શકે તો એ સુવાહક. તો અહીંયા આપણે લખશી વિદ્યાર્થી મિત્રો લોખંડની ચાવી. ત્યારબાદ બીજું છે તાંબાનો સળિયો. તો તાંબુ પણ એક ધાતુ છે, ધાતુ છે એ સરળતાથી ગરમ થાય. તો અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો? તાંબાનો સળિયો. તો અહીંયા સુવાહકમાં લખશી તાંબાનો સળિયો. ત્યારબાદ છે પ્લાસ્ટિક. તો વિદ્યાર્થી મિત્રો પ્લાસ્ટિક છે એ જલ્દી ગરમ થાય નહીં, એટલે આપણે અહીંયા શેમાં લખશી? એને અવાહકમાં. શું લખશી? પ્લાસ્ટિક. ત્યારબાદ શું છે? તો કે લાકડું. લાકડું પણ ગરમ થતું નથી, થાય પણ સરળતાથી નહીં. તો અહીંયા આપણે શું લખશી વિદ્યાર્થી મિત્રો? અવાહકમાં લાકડું. ત્યારબાદ છે એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમ એક ધાતુ છે, સરળતાથી ગરમ થાય, તો એને લખશી સુવાહકમાં એલ્યુમિનિયમ. ત્યારબાદ છે એબોનાઇટનો સળિયો. વિદ્યાર્થી મિત્રો એબોનાઇટ એટલે શું મેં કીધું હતું? તો આપણે કુકર છે અથવા તો તવી છે એના જે હાથા હોય છે એ એબોનાઇટ હોય છે એના હોય છે, તો એ જલ્દીથી ગરમ થતા નથી. તો અહીંયા આપણે લખશી અવાહકમાં એબોનાઇટ નો સળિયો. અને છેલ્લું છે પ્લાસ્ટિકની પેન. તો પ્લાસ્ટિક ન ગરમ થાય તો એની પેન પણ ન થાય, તો એ શેમાં આવે? અવાહકમાં પ્લાસ્ટિક ની પે ન. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પ્રશ્ન પાંચ છે માગ્યા મુજબ વર્ગીકરણ પૂર્ણ થાય છે. તમે સારા અક્ષરે તમારી સ્વામાં લખજો. હવે જોઈએ આપણે પ્રશ્ન છ, વ્યાખ્યા આપો.
વિદ્યાર્થી મિત્રો, પહેલી જ વ્યાખ્યા છે ઉષ્મા વહન. તો ઉષ્મા વહન આપણે જોયું હતું પ્રયોગ દ્વારા કે ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન કરે એને ઉષ્મા વહન કહે છે. તો અહીંયા આપણે લખશી કે ઉષ્માના ગરમ છેડા તરફ, એટલે કે ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની પ્રક્રિયાને ઉષ્મા વહન કહે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી બીજી વ્યાખ્યા, ઉષ્મા સુવાહક પદાર્થ. મેં કીધું હતું કે જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું પ્રસરણ છે સરળતાથી થવા દે તે ઉષ્મા સુવાહક છે. તો અહીંયા લખશી, જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેવા પદાર્થોને ઉષ્માના સુવાહક પદાર્થો કહે છે. હજી એકવાર જોઈએ કે જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેવા પદાર્થને ઉષ્માના સુવાહક પદાર્થો કહે છે. ત્યારબાદ ત્રીજી વ્યાખ્યા, ઉષ્માના મંદ વાહકો. તો જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન સરળતાથી થતું નથી, તો અહીંયા લખીએ આપણે, જે પદાર્થો માંથી ઉષ્માનું વહન સહેલાઈથી થતું નથી, તેમને ઉષ્માના મંદ વાહકો કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પ્રશ્ન 6 એ પૂર્ણ થાય છે. આના પછીના પિરિયડમાં આપણે પ્રશ્ન વિશે અભ્યાસ કરશું. તમે સારા અક્ષરે પાઠ 4 ના 6 પ્રશ્ન છે એ લખવાના છે. જય મા મદન.